हेलो स्टूडेंट्स, आज एक नवा चैप्टर नी आपणे लोको शुरुआत करवा जई रह्या छीए। लास्ट लेक्चर नी अंदर आपणे सॉल्यूशन चैप्टर्स नी बधी ज माहिती कम्प्लीट पूर्ण करी छे। लॉकडाउन छे त्यां सुधी बीजो एक ईजी चैप्टर आपणे कम्प्लीट करवानो प्रयत्न करीए छीए। त्यारबाद क्लासरूम नी अंदर एक फिजिकल केमिस्ट्री नुं चैप्टर हुं करावीश तमने, दैट इज इलेक्ट्रोकेमिस्ट्री, विद्युत रसायन। पण अत्यारे एक बीजुं ईजी चैप्टर छे जेनी आपणे चर्चा करवी छे, तो आप सौ बहुत व्यवस्थित रीते आनी आखी नोट बनावजो, कारण के ए ज नोट छे जेनुं पुनरावर्तन करी अने तमे लोको मार्क्स मेळवशो। तो आनी नोट प्रॉपरली बनावजो, ज्यारे पण तमने लागे वीडियो पॉज करजो अने प्रॉपरली आनी नोट बनावजो। अकॉर्डिंग टू एनसीईआरटी टेक्स्टबुक आ चेप्टर 11 नंबर नुं छे। चेप्टर नुं नाम छे अल्कोहोल फिनोल अने ईथर संयोजन। सौथी पहेला तो आपणे समजीए के कोई पण हाइड्रोकार्बनमांथी केवी रीते नवा संयोजनोनું નિર્માણ થાય। માનો કે તમારી પાસે કોઈ હાઇડ્રોકાર્બન છે અને એ હાઇડ્રોકાર્બનને હું R તરીકે ઓળખી લઉં, R તરીકે ઓળખી લઈએ આપણે, તો આમાંથી જો હું કોઈ પણ એક હાઇડ્રોજનને હું દૂર કરું અથવા R બોન્ડ H છે એવું માની લઈએ, ચલો તો R બોન્ડ H એક હાઇડ્રોકાર્બન છે, એમાંથી હું હાઇડ્રોજનને દૂર કરીશ તો મારી પાસે એક R વધશે જેની એક વેલેન્સી ઇનકમ્પ્લીટ હશે, એક સંયોજકતા બાકી હશે। હવે જે આર ની એક સંયોજકતા બાકી છે એ સંયોજકતા નવા કોઈ સમૂહ વડે પૂર્ણ કરવામાં આવે। ધારો કે અહીંયા આપણે નવો સમૂહ કોઈ એ મૂકી દઈએ, અથવા સમૂહ છે તો આપણે ગ્રુપ લખીએ છીએ તો એને જી વડે બતાવી દઈએ, તો આર બોન્ડ જી। હવે જી અલગ અલગ સમૂહ હોઈ શકે, એ હેલોજન હોઈ શકે, એ ઓએચ હોઈ શકે, એ આલ્કોક્સી હોઈ શકે છે, એ આલ્ડિહાઇડ હોઈ શકે, એ કાર્બોક્સિલિક એસિડ, ટૂંકમાં ગમે તે સંયોજન, ગમે તે ગ્રુપ અહીંયા હોઈ શકે, તો નવા નવા સંયોજનોનું નિર્માણ થાય। તો હું એવું કહી શકું કે અહીંયા જે આપણી પાસે છે એ છે હાઇડ્રોકાર્બન, અને આ હાઇડ્રોકાર્બનમાંથી આપણે શું બનાવી શક્યા, નવા સંયોજનનું નિર્માણ કર્યું, ન્યૂ કમ્પાઉન્ડ આપણે બનાવી શક્યા। તો અહીંયા આપણે નવું સંયોજન બનાવી શક્યા, શું કરીને, હાઇડ્રોજન દૂર કરીને। સિમિલરલી આપણે જો ચેપ્ટરના હેડિંગ પ્રમાણે જઈએ તો આલ્કોહોલ ફિનોલ અને ઇથર, હવે આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજન કોને કહેવાય, તો એ સમજવા માટે એ બંને કેવી રીતે એ સમજવું છે, તો સૌથી પહેલા અહીંયા આપણે લઈશું હાઇડ્રોકાર્બન। આ હાઇડ્રોકાર્બન ની અંદર આર એ કોઈ આલ્કાઇલ સમૂહ છે, જ્યાં આર ઇઝ ઇક્વલ ટુ આલ્કાઇલ સમૂહ। હવે આલ્કાઇલ સમૂહ શું છે એ પ્રશ્ન તમને ન હોવો જોઈએ, 11 સાયન્સમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ। ફરી જો ખબર નથી તો કહી દઉં તમને કે માનો કે તમારી પાસે CH4 છે અને એમાંથી હું એક હાઇડ્રોજન હટાવી લઉં છું તો મારી પાસે બને છે CH3। તો આ CH3 એને કહેવાય મિથાઇલ સમૂહ, એટલે મિથાઇલ એ એક પ્રકારનો શું થયો, આલ્કાઇલ સમૂહ। જો તમારી પાસે છે CH3 બોન્ડ CH3 અને આમાંથી જો હું હાઇડ્રોજન દૂર કરું તો ગમે તે એક કાર્બન પરથી મારે હાઇડ્રોજન હટાવવાનો થાય તો એક કાર્બન પર બે હાઇડ્રોજન રહેશે, બીજા કાર્બન પર ત્રણ, તો અહીં તમારી પાસે સંયોજન બને છે, સમૂહ બને છે, ધેટ ઇઝ ઇથાઇલ। તો અહીંયા આપણને ઇથાઇલ મળે છે, ઉપર છે મિથાઇલ, એવી રીતે પ્રોપાઇલ બ્યુટાઇલ। તો આ જે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલની જે હું વાત કરી રહ્યો છું એ બધા આલ્કાઇલ સમૂહ છે, મતલબ કે તેને આપણે આર તરીકે ઓળખી શકીએ છીએ। હવે આ હાઇડ્રોકાર્બન છે એમાંથી હું એક હાઇડ્રોજનને દૂર કરું તો અહીં મારી પાસે આર બોન્ડ આવશે। હવે જે આર બોન્ડ આવ્યો તો એ આરની એક સંયોજકતા ઓછી છે, એ સંયોજકતા કમ્પ્લીટ કરવા માટે આપણે શું કરીશું, તો એ સંયોજકતા કમ્પ્લીટ કરવા માટે આપણે માનો કે આમાં કોઈ OH સમૂહ એડ કરીએ છીએ। શું એડ કરું છું હું, OH। હવે જો હું OH સમૂહ અહીંયા એડ કરીશ તો અહીંયા બનશે R બોન્ડ OH અને અહીં નિર્માણ થશે આલ્કોહોલ। ટૂંકમાં અહીં R એ આલ્કાઇલ સમૂહ છે, OH હાઇડ્રોક્સિલ સમૂહ છે, એને જ આપણે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ। અન્ડરસ્ટુડ? તો બેટા હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરી એ હાઇડ્રોજનની જગ્યાએ OH ઉમેરવાની પદ્ધતિ એને આપણે આલ્કોહોલ તરીકે ઓળખીશું। અહીંયા માઇનસ નથી લખ્યું મેં, આ બોન્ડ OH છે, મતલબ સમૂહને દર્શાવવાની પદ્ધતિ છે કે તેની આગળ આપણે બોન્ડ કરવો પડે। નેક્સ્ટ પોઈન્ટની જો આપણે ચર્ચા કરીએ તો આ જે હાઇડ્રોકાર્બન છે એવો જ હાઇડ્રોકાર્બન લઈએ, પરંતુ અહીં હું થોડોક ચેન્જ કરું ARH, મતલબ AR દેટ ઇઝ એરાઇલ।
શું છે એરાઇલ જેને તમે એરોમેટિક પણ કહી શકો છો હવે આ જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એમાંથી હાઇડ્રોજન હું દૂર કરું તો અહીં મારી પાસે AR સાથે એક બોન્ડ આવશે એરાઇલ સમૂહ બની ગયો અને આ એરાઇલ સમૂહ સાથે હું અહીંયાથી જો નવો સમૂહ OH એડ કરું જો નવો OH સમૂહ એડ કરું તો AR OH બનશે અને આ જે બને છે એને આપણે નામ આપીએ છીએ ફિનોલ શું નામ આપીશું ફિનોલ તો સમજવાની વાત એ છે કે આલ્કોહોલ બનાવવા માટે એલિફેટિક હાઇડ્રોકાર્બન એલિફેટિક અથવા આલ્કાઇલ તમે કહી શકો છો એલિફેટિક મતલબ જે એરોમેટિક નથી તે ધેટ મીન્સ કે તેની અંદર આલ્કેન સંયોજન આવેલો હશે મોટા ભાગે તો આ આલ્કેનમાંથી હાઇડ્રોજનનું દૂર કરી એની જગ્યાએ OH ઉમેરતા આલ્કોહોલ બને છે અને એરાઇલ હેલાઇડ એરાઇલ સંયોજનમાંથી હાઇડ્રોજન દૂર કરી એરોમેટિક સંયોજન જે બાકી રહે આ એરાઇલ સંયોજન જે બાકી રહે એમાં OH ઉમેરતા ફિનોલનું નિર્માણ થાય છે તો સમજવાનો પ્રયત્ન એ કરો કે આલ્કોહોલ અને ફિનોલ બને છે કેવી રીતે બીજી એક વસ્તુ કહું તમને કે અહીંયા જે આલ્કોહોલનું નિર્માણ થાય છે આ આલ્કોહોલ ઘણી બધી જગ્યાએ વપરાય છે ઇવન OH સમૂહવાળા સંયોજનો કઈ જગ્યાએ વપરાય તો થોડુંક લિસ્ટ લખું છું ધ્યાન રાખજો OH સમૂહ ધરાવતા સંયોજનો કઈ જગ્યાએ વપરાતા હોય છે આનો ઉપયોગ શું છે તો OH સમૂહ ધરાવતા સંયોજનોમાં સૌથી પહેલા તો લાકડા પર પોલિશ કરવા માટે વપરાતા સ્પિરિટમાં ઇથેનોલ હોય છે અને ઇથેનોલ એટલે OH સમૂહ ધરાવતો બે કાર્બન વાળો આલ્કોહોલ તો લાકડા ઉપર જે પોલિશ કરવામાં આવે છે એ પોલિશ કરવા માટે જે સ્પિરિટ વપરાય એ સ્પિરિટ શું છે તો ઇથેનોલ એમાં વપરાતો હોય છે સેકન્ડ નંબર આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં શાના બને છે તો રૂ કોટનમાંથી બને છે અને એ કપડાં જે રૂમાંથી બને છે એ OH સમૂહ ધરાવતું સંયોજન છે એ OH હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું સંયોજન છે જેટલી પણ તમે શર્કરાઓ જાણો છો હવે એક શર્કરા કરી તો આપણે રૂટીનમાં જે શર્કરા જાણીએ છીએ એ છે ખાંડ સુક્રોઝ એવી તો ગ્લુકોઝ છે સુક્રોઝ છે ફ્રુક્ટોઝ છે ગેલેક્ટોઝ છે લેક્ટોઝ છે ઘણી બધી શર્કરાઓ છે તો આ બધી શર્કરાઓ જે છે એ શું છે OH સમૂહ ધરાવતા સંયોજનો છે અન્ડરસ્ટુડ એના પછી જે કાગળ પર તમે પેનથી લખી રહ્યા છો એ કાગળની અંદર પણ OH સમૂહ આવેલો છે તો કાગળ છે એ પણ OH સમૂહ ધરાવતું સંયોજન છે OH સમૂહ ધરાવતો હોય છે કાગળ પણ હવે માનો કે OH સમૂહને આપણે હટાવી દઈએ અથવા તો એક વિચાર કરીએ કે કાગળ સિવાયની દુનિયાની કલ્પના કરીએ તો જે ચેક પર આપણે સાઇન કરીને બેંકની અંદર આપીએ છીએ એ ચેક ઇવન આપણે જે સ્કૂલની અંદર સ્ટડી કરીએ છીએ અથવા કોઈ એજ્યુકેશન કોલેજની અંદર લઈ રહ્યા છીએ તો એની અંદર પણ જે કાગળ છે એ કાગળનો યુઝ થતો છે એઝ અ બુક અને એઝ અ નોટબુક તો કાગળ સિવાયની દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે સમાચાર પત્રો જે છે એ કાગળમાંથી બને છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે કાગળ સિવાયની દુનિયાની આપણે કલ્પના કરી શકતા નથી અને એટલા માટે એવું કહી શકાય કે OH સમૂહ સિવાયના સંયોજનો અથવા OH સમૂહ વગરના સંયોજનો વગરની દુનિયા કલ્પવી થોડી મુશ્કેલ થઈ જાય છે ઓકે તો આ બેટા વાત થઈ આલ્કોહોલ કેવી રીતે બને છે ફિનોલ કેવી રીતે બને છે અને OH સમૂહ ધરાવતા સંયોજનો કઈ જગ્યાએ વપરાતા હોય છે ઓકે ચલો નોટ કરો ત્યારબાદ આગળ વધીએ છીએ આપણને એ ખબર પડી ચૂકી છે કે આલ્કોહોલ કેવી રીતે બને છે ત્યારબાદ ફિનોલ કેવી રીતે બને છે એટલું સમજી લેજો ખાસ કે આલ્કાઇલ સમૂહ સાથે જ્યારે OH સીધે સીધો જોડાય છે તો આલ્કોહોલનું નિર્માણ થાય છે સિમિલરલી એરોમેટિક સંયોજન સાથે OH સમૂહ સીધે સીધો જોડાય તો ફિનોલનું નિર્માણ થાય છે પરંતુ જો આપણે ઇથર બનાવવો છે તો ઇથર બનાવવા માટેની બે પ્રોસેસ છે સમજો વાતને તમારી પાસે કોઈ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ છે માનો કે આ છે હાઇડ્રોકાર્બન આપણો હવે આ હાઇડ્રોકાર્બનમાંથી હું હાઇડ્રોજનને હટાવી લઉં જો હાઇડ્રોજનને હટાવી લઈશ તો R અને બોન્ડ રહેશે મતલબ કે આલ્કાઇલ સમૂહની એક સંયોજકતા ઇનકમ્પ્લીટ છે હવે એ સંયોજકતાને કમ્પ્લીટ કરવા માટે
આપણે બહારથી કોઈ આલ્કોક્સી સમૂહ એડ કરીશું ઓ આ ઓક્સિજન અને આલ્કાઇલ એને મિશ્રિત કરી મતલબ બેને ભેગા વિચારી આવે તો એને કહેવાય આલ્કોક્સી જેમ કે OCS3 હોય તો મિથોક્સી OC2H5 હોય તો ઇથોક્સી સિમિલરલી OR તો આલ્કોક્સી આ આલ્કોક્સી આ R સાથે જોડાય તો ROR અને ઓક્સિજનની બંને બાજુ જ્યારે આલ્કાઇલ સમૂહ આવેલા હોય તો તેને ઇથર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે હવે આ ઇથર સંયોજન અલગ અલગ પ્રકારના હોઈ શકે જેમ કે અહીંયા મેં આલ્કોક્સી એડ કર્યો છે એવી રીતે એરાઇલોક્સી પણ હું એડ કરી શકું એરાઇલોક્સી મતલબ OAR એરાઇલ વત્તા ઓક્સી તો એને એરાઇલોક્સી પણ કહી શકો છો તો ROAR આ પણ ઇથર સંયોજન જ છે એટલે કરી શું રહ્યા છીએ આપણે હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનને દૂર કરી એની જગ્યા પર કોઈ આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ આપણે એડ કરીશું તો ઇથરનું નિર્માણ થાય આ બંને ઇથર છે ROAR અને ROR આ બંને ઇથર સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે બીજી રીતે જો આપણે સમજીએ માનો કે તમારી પાસે કોઈ આલ્કોહોલ છે અથવા તમારી પાસે કોઈ ફિનોલ છે ROH ઓર AROH આલ્કોહોલ અથવા ફિનોલ છે હવે આલ્કોહોલ અથવા ફિનોલમાંથી આ હાઇડ્રોજનને હું દૂર કરી દઉં અને એ હાઇડ્રોજનને દૂર કરી હું એમાં આલ્કાઇલ સમૂહ એડ કરી લઉં તો આ સમૂહને અહીંયા એડ કરીશું કોના સ્થાન પર H ના સ્થાન પર તો અહીં જે સંયોજન બનશે એ હશે ROR મતલબ આપણી પાસે સંયોજન મળે છે ઇથર તો અહીંયા આવી રીતે પણ ઇથર બનાવી શકાય ઇથર પહેલા બનાવ્યો આપણે હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરી આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ એડ કરીને બીજી રીતે ઇથર બને છે આલ્કોહોલમાંથી હાઇડ્રોજનને દૂર કરી એની જગ્યા પર કોઈ આલ્કાઇલ સમૂહ ઉમેરવામાં આવે તો પણ ઇથરનું નિર્માણ થાય છે ત્યારબાદ AROH તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જે આવેલો છે આ છે ફિનોલ આલ્કોહોલમાંથી પણ OH હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું ફિનોલમાંથી પણ હાઇડ્રોક્સિલ સમૂહમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એમાં જો હું R એટલે કે આલ્કાઇલ સમૂહ એડ કરી લઉં તો અહીં મને મળશે AROR તો અહીંયા પણ મને શું મળી શકે છે ઇથર મળી શકે છે એટલે ઇથર બનાવવાની બે પ્રોસેસ છે હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન દૂર કરી આલ્કોક્સી કે એરાઇલોક્સી સમૂહ એડ કરીને અથવા તો આલ્કોહોલ કે ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહમાંથી હાઇડ્રોજન દૂર કરી એની જગ્યા પર કોઈ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ પણ એડ કરી શકો ઇવન અહીંયા આર હટાવી તમે એચ ની મતલબ આર ની જગ્યા પર તમે AR સમૂહ પણ એડ કરી શકો છો એટલે એચ દૂર કરી આર ઉમેરવાની જગ્યાએ AR એડ કરશો તો શું બનશે AROAR આ પણ ઇથર જ છે બંને બાજુ એરાઇલ સમૂહ આવેલા હોય તો પણ એને ઇથર જ કહેવામાં આવે છે અન્ડરસ્ટુડ તો હવે આપણે આલ્કોહોલ જે ચેપ્ટરનો પહેલો પોઈન્ટ છે એની ચર્ચા કરવાની છે સૌથી પહેલા જોઈશું આલ્કોહોલનું વર્ગીકરણ નોટ કરજો પહેલો પોઈન્ટ છે હવે વર્ગીકરણ કોનું વર્ગીકરણ કરવું છે આપણે આલ્કોહોલનું આલ્કોહોલનું વર્ગીકરણ કરવાનું છે સૌથી પહેલા તો બહુ જ સિમ્પલ વર્ગીકરણ સમજીએ OH સમૂહની સંખ્યાને આધારે એટલે પહેલું એ પ્રકારનું વર્ગીકરણ છે એ છે OH સમૂહની સંખ્યાના આધારે હું વાત કરી રહ્યો છું આલ્કોહોલના વર્ગીકરણની ROH આલ્કોહોલના વર્ગીકરણની OH સમૂહની સંખ્યાના આધારે વર્ગીકરણ સૌથી પહેલો એક પ્રશ્ન આમાં હોઈ શકે કે તમારી પાસે કોઈ એક કાર્બન છે અને એક OH છે અથવા તો તમારી પાસે કાર્બનની સંખ્યા વધુ છે પણ OH છતાં પણ એક જ છે તો જો OH એક જ આવેલો હોય તો તમે તેને આલ્કોહોલ પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહી શકો આમાં OH એક જ હોવાના કારણે આ બંનેને આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું કારણ કે આ બંનેમાં OH કેટલો છે એક જ છે અને એક જ OH હોવાથી એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય જો આપણે કોઈ એવું સંયોજન પસંદ કરીએ જેમાં
कार्बन की संख्या चाहे गमे तेटली होय परंतु OH की संख्या 2 छे અને OH ની સંખ્યા 2 હોય તો આવા આલ્કોહોલ ને આપણે ડાય હાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીશું ડાય હાઇડ્રિક આલ્કોહોલ જેમાં OH ની સંખ્યા 2 હોય તો તેને ડાય હાઇડ્રિક આલ્કોહોલ કહીશું જો તમારી પાસે કાર્બન ગમે તેટલા હોય પરંતુ એમાં આવેલા OH સમૂહની સંખ્યા 3 હોય जो OH समूह की संख्या 3 होए तो तेने ट्राइहाइड्रिक अल्कोहल कहेवामां आवे छे एने ट्राइहाइड्रिक अल्कोहल तरीके ओळखवामां आवे छे એટલે આપણી પાસે મોનોહાઇડ્રિક અલ્કોહોલ ડાયહાઇડ્રિક અલ્કોહોલ અને ટ્રાઇહાઇડ્રિક અલ્કોહોલ એમ OH ની સંખ્યા 3 થી વધે એટલે કે 4 થાય તો ટેટ્રા 5 થાય તો પેન્ટા એમ અસંખ્ય થાય તો એને આપણે પોલીહાઇડ્રિક અલ્કોહોલ પણ કહી શકીએ છીએ તો આ મિત્રો વાત થઈ OH સમૂહની સંખ્યાના આધારે હવે બી જે પાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને હવે આપણે એ ચેક કરીશું કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનનું સંકરણ કર્યું તો પહેલા આપણે વિચારીએ પહેલું પોઈન્ટ કે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને એની સાથે OH જોડાયેલો હોય પહેલું વર્ગીકરણ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને OH સાથે જોડાયેલો હોય તો એનું વર્ગીકરણ કેવી રીતે થઈ શકે તો એના માટે સૌથી પહેલો પોઈન્ટ છે કે CH3 CH2OH એક એક્ઝામ્પલ છે હવે આ એક્ઝામ્પલ ને આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો આવું લખાય કે OH સાથે કાર્બન છે અને કાર્બન સાથે અહીંયા તમારી પાસે બે હાઇડ્રોજન છે અહીં કોઈ આગળ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે તો અહીં જોવાની વાત એ છે કે OH જે કાર્બન સાથે જોડાયો એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે હવે સંકરણ સમજ ન પડતી હોય તો બહુ ખરાબ વાત છે કારણ કે 11 સાયન્સ ની અંદર સંકરણ બે વાર આપણે ભણી ચૂક્યા છીએ એક તો જીઓસી ની અંદર ભણ્યા છીએ હાઇડ્રોકાર્બન ની અંદર પણ ભણ્યા થોડુંક અને ત્યાર પહેલા એના પહેલા આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર ની અંદર પણ સંકરણ કમ્પ્લીટ ભણી ચૂક્યા છીએ એટલે સંકરણ પર તો તમારો કમાન હોવો જોઈએ હવે વાત એ છે કે OH જે કાર્બન સાથે જોડાયો એ બધા સિંગલ બોન્ડ થી જોડાયેલા છે બે બાજુ અને બે હાઇડ્રોજન તો આ કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે તો પોઈન્ટ નંબર 1 કે OH સમૂહ sp3 સંકરણવાળા કાર્બન સાથે જોડાયેલો હોય અને એ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો હોય તો આને આપણે 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક આલ્કોહોલ કહી શકીએ છીએ શું કહીશું પ્રાથમિક આલ્કોહોલ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો એ sp3 સંકરણ સાથે જોડાયો સમજો OH પોતે તો sp3 સાથે જોડાયેલો જ છે અને ત્યારબાદ આ sp3 સંકરણ વાળો કાર્બન પણ બીજા એક કાર્બન સાથે સિંગલ બંધથી જોડાયેલો છે આવા કન્ડિશન ને આપણે 1 ડિગ્રી આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ કહીશું આનું બીજું એક ઉદાહરણ લખવું હોય તો લખીએ આપણે CH3 CH2 CH2OH જો OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 સંકરણ વાળો છે અને આ sp3 સંકૃત કાર્બન બીજા બે કાર્બન સાથે નથી જોડાયો sp3 સંકૃત તો એક જ કાર્બન સાથે જોડાયો સીધે સીધા એક કાર્બન સાથે આ કાર્બન આની સાથે જોડાયો એની કેલ્ક્યુલેશન આપણે નહીં કરીએ આપણે જોવાનું કે OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત છે યસ sp3 સંકૃત વાળો કાર્બન બાજુમાં કોઈ એવા કાર્બન સાથે જોડાયો છે કે જે સિગ્મા બંધથી જોડાયેલો હોય તો યસ માટે આવા કાર્બનને અથવા આવા આલ્કોહોલને 1 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે પ્રાઇમરી આલ્કોહોલ ઓકે ચલો એના પછી માનો કે તમારી પાસે કોઈ આવું સંયોજન છે CH3 CHOH CH3 તો અગેન OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકૃત કાર્બન દેખાય છે આપણને OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકૃત કાર્બન છે અને આ sp3 સંકૃત કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે આસપાસ બે કાર્બન આવેલા છે એટલે બીજા બે કાર્બન સાથે જોડાયો છે
तो आने आपरे 2 डिग्री अल्कोहल दैट मींस के द्वितीयक अल्कोहल तरीके को रखिए छे 2 डिग्री दैट मींस द्वितीयक अल्कोहल कहिशु फरी समझो OH जे कार्बन साथे जोडायो छे ते sp3 संकृत छे અને આ sp3 સંકૃત કાર્બન એની આસપાસ બીજા બે કાર્બન સાથે સીધે સીધો સિગ્મા બંધથી જોડાયેલો હોય તો તેને આપણે 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક આલ્કોહોલ કહીશું શું આ ઉદાહરણને દ્વિતીયક આલ્કોહોલમાં ગણી શકાય આન્સર બી શું આ ઉદાહરણને દ્વિતીયક આલ્કોહોલ કહી શકાય આન્સર બી તો યસ કહી શકાય કેમ OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3 સંકૃત છે યસ આ sp3 સંકૃત કાર્બન એક આ તરફ કાર્બન સાથે અને એક આ તરફ કાર્બન સાથે જોડાયો છે રાઈટ તો અહીં OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકૃત છે sp3 સંકૃત કાર્બન બંને બાજુ સિગ્મા બંધથી જોડાયેલો છે અહીંયા જે કાર્બન છે તો નીચે આની સાથે જોડાયો છે CH એની કેલ્ક્યુલેશન આપણે નહીં કરીએ આની પણ કેલ્ક્યુલેશન નહીં કરીએ तो વાત એ છે કે આ sp3 સંકૃત કાર્બન બંને બાજુ સિગ્મા બંધથી જોડાયેલો હોય છે અન્ડરસ્ટૂડ તો અહીં તમે જોઈ શકો છો કે આ પણ 2 ડિગ્રી એટલે કે દ્વિતીયક આલ્કોહોલનું એક્ઝામ્પલ છે ઓકે ચલો એના પછી જો તમારી પાસે કોઈ આવું સંયોજન છે CH3COH CH3 એન્ડ CH3 તો અહીં તમે જોઈ શકો છો કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકૃત છે યસ આ કાર્બન એ sp3 સંકૃત છે દેખાય છે આપણને કે આ sp3 સંકૃત છે એની સાથે કેટલા કાર્બન છે તો એની સાથે આ 1 2 અને 3 સીધે સીધા આ કાર્બન સાથે 3 CH3 જોડાયેલા છે અને જો 3 CH3 જોડાયેલા હોય તો આને આપણે તૃતીયક આલ્કોહોલ 3 ડિગ્રી એટલે કે ટર્શરી આલ્કોહોલ કહી શકાય તૃતીયક આલ્કોહોલ કહી શકાય હવે જો આપણે વિચારીએ કે તમારી પાસે કોઈ આવું સંયોજન છે તો શું આ તૃતીયક આલ્કોહોલ છે જવાબ આપો યસ બિલકુલ તૃતીયક આલ્કોહોલ છે OH સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત છે કે નહીં તો છે હવે જો આ sp3 સંકૃત છે તો આ કાર્બન બીજા આ એક કાર્બન સાથે જોડાયો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયો આ કાર્બન કે આ કાર્બનને આપણે ગણતરીમાં નહીં લઈએ કારણ કે સીધે સીધા sp3 સંકૃત OH વાળા કાર્બન સાથે જોડાયેલા નથી એટલે OH જે કાર્બન સાથે જોડાયો છે તે sp3 સંકૃત છે અને એની આસપાસ જે કાર્બન છે તે સિગ્મા બંધથી જોડાયેલા હોવા જોઈએ સીધે સીધે તો એવા અહીંયા 3 છે માટે આને પણ આપણે 3 ડિગ્રી ધેટ મીન્સ કે તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખી શકીએ છીએ તો આ રીતે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આવી રીતે આલ્કોહોલનું વર્ગીકરણ કરી શકીએ છીએ સાના આધારે કર્યું નંબર 1 OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત કાર્બન છે અને એ પણ બાજુમાં જે કાર્બન સાથે જોડાયો છે એ પણ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે નોટ કરો પછી આગળ વધીએ હવે સેકન્ડ પોઈન્ટ એટલે બી માં સેકન્ડ પોઈન્ટ એનું નામ છે એલાઇલિક આલ્કોહોલ હવે વાત એ છે કે એલાઇલિક આલ્કોહોલ કહેવાય કોને એલાઇલિક આલ્કોહોલ માટે તમને એ સમજ હોવી જોઈએ કે આમાં sp3 સંકૃત કાર્બન તો જોઈશે OH સાથે પણ જે sp3 સંકૃત કાર્બન OH સાથે જોડાયો છે એ એની પડોશમાં sp2 સંકૃત સાથે જોડાયેલો હોવો જોઈએ મતલબ બહુ જ સિમ્પલ રીતે કહું તો CH2 ડબલ બોન્ડ CH મતલબ કે આ બંને કાર્બન પાઈ બંધ ધરાવે છે અને સિગ્મા ને પાઈ એટલે કે એક પાઈ બંધ આવેલો છે પાઈ બંધ આવેલો છે મતલબ આ બંને sp2 સંકૃત કાર્બન છે આ sp2 સંકૃત કાર્બન એની બાજુમાં એક sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા હોય અને એ OH સમૂહ સાથે જોડાયેલો હોય કહેવાનું તાત્પર્ય એ છે કે OH સમૂહ એ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે અને આ sp3 સંકૃત કાર્બન એ બાજુમાં sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય
तो आने आपणे एलाइलिक अल्कोहल तरीके ओळखीए छीए। प्राथमिक द्वितीयक अने तृतीयक जे वर्गीकरण कर्युं એમાં OH સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત હતો અને એની પડોશમાં જે હતા એ બધા પણ sp3 સંકૃત હતા। જ્યારે આની અંદર OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકૃત છે અને એની પડોશમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન ધેટ મીન્સ sp2 સંકૃત કાર્બન આવેલો છે। અન્ડરસ્ટુડ? તો આવા સંયોજનમાં અહીં તમે જોઈ શકો છો કે OH એ sp3 સંકૃત છે, એની બાજુમાં sp2 છે અને એલાઇલિક આલ્કોહોલ કહેવાય, પણ કેવો? 1 ડિગ્રી એલાઇલિક। કેમ 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ કહીશું? એનું કારણ છે કે OH જે કાર્બન સાથે જોડાયો છે એ sp3 સંકૃત છે અને આ sp3 સંકૃત એ બાજુમાં એક કાર્બન સાથે જોડાયેલો છે। સિમિલરલી જો હું આનું એક એક્ઝામ્પલ ઓર લઉં, CH2 ડબલ બોન્ડ CH CHOH અને અહીં શાખામાં હું એક ઓર CH3 એડ કરી લઉં, તમે થોડો વિચાર કરો કે અહીં શાખામાં એક ઓર CH3 મે મૂક્યો છે, તો આ કન્ડિશનમાં OH જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન sp3, આ sp3 સંકૃત કાર્બન બાજુમાં sp3 સંકૃત કાર્બન સાથે જોડાયો છે, ઇવન આ બાજુ પાઇબન સાથે પણ જોડાયો છે એટલે કે sp2 સંકૃત સાથે પણ જોડાયો છે, એટલે આને એલાઇલિક આલ્કોહોલ તો કહી જ શકાય, પરંતુ સાથે સાથે OH સમૂહવાળો કાર્બન જે sp3 છે એ બાજુમાં sp2 સાથે જોડાયો છે અને આ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને આપણે 2 ડિગ્રી એલાઇલિક તરીકે ઓળખી શકીએ છીએ। શું કહીશું? 2 ડિગ્રી એલાઇલિક। કોઈ એક તરફ sp2, ભલે બીજી તરફ sp3 છે, કોઈ વાંધો નહીં, પણ એક તરફ પણ sp2 છે એટલે એલાઇલિક, અને કાર્બન જે OH સાથે જોડાયો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને 2 ડિગ્રી એલાઇલિક કહીશું। ત્રીજું ઉદાહરણ આપણે લઈ શકીએ, CH2 ડબલ બોન્ડ CH, CH3 બે વાર છે અને અહીં આવેલો છે OH। ફરી એકવાર સમજો કે OH જે કાર્બન સાથે જોડાયો છે આ કાર્બન sp3 છે કે નહીં? યસ, આ કાર્બન sp3 સંકૃત કાર્બન છે, આ કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયો છે એટલે 3 કાર્બન સાથે જોડાય છે એટલે તૃતીયક છે, 3 ડિગ્રી છે, અને sp3 સંકૃત કાર્બન એ એક બાજુ પણ આ પાઇબંધ સાથે જોડાયેલો હોવાના કારણે આ કાર્બન sp2 સંકૃત થાય, તો sp3 સંકૃત એ sp2 સંકૃત સાથે જોડાયેલો હોય, આ કન્ડિશનમાં એને ફરીથી એલાઇલિક નામ આપી શકાય। તો આ એલાઇલિક છે એટલે 1 ડિગ્રી એલાઇલિક, 2 ડિગ્રી એલાઇલિક અને 3 ડિગ્રી એલાઇલિક ની આપણને સમજ પડી ચૂકી છે। તો આ મિત્રો થયા એલાઇલિક આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે। હવે એનાથી થર્ડ પોઈન્ટ આવે છે, ધેટ ઇઝ બેન્ઝાઇલિક, બેન્ઝાઇલિક આલ્કોહોલ। હવે અહીં જે રૂલ સમજ્યા એ શું છે રૂલ? તો OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત અને એની બાજુમાં sp2, પણ બાજુનો જે sp2 હતો એ એલિફેટિક કાર્બન હતો, એલિફેટિક ધેટ મીન્સ એરોમેટિક ના હોય તેવો, પરંતુ બેન્ઝાઇલિક આલ્કોહોલનો નિયમ એ છે કે OH સમૂહ ધરાવતો કાર્બન એ sp3 સંકૃત હોય અને એની બાજુમાં કાર્બન એ sp2 સંકૃત હોય, પણ મેક શ્યોર કે આ sp2 સંકૃત વાળો કાર્બન એ બેન્ઝીન નો હોય, sp2 સંકૃત વાળો કાર્બન એ બેન્ઝીન નો જ હોવો જોઈએ। આપણને ખબર છે કે બેન્ઝીનમાં આવેલા પ્રત્યેક કાર્બન sp2 સંકૃત છે, તો આ કાર્બન sp2 સંકૃત હોવો જોઈએ, OH સાથે જોડાયેલો કાર્બન sp3 અને sp3 ની બાજુમાં જે કાર્બન છે તે sp2, એ sp2 વાળો કાર્બન બેન્ઝીન નો હોવો જોઈએ, એને કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ। એક્ઝામ્પલ તરીકે હું લખું તો અહીં તમારી પાસે ધારો કે આ છે બેન્ઝીન, અહીં છે CH2OH, ત્યારબાદ અગેઇન આ છે બેન્ઝીન, અહીં છે CHOH અને અહીંયા આવી ગયો CH3, અને ત્યારબાદ અગેઇન આ છે બેન્ઝીન, CH3 CH3 એન્ડ OH। તમે જ વિચારો
શું આ ટર્મ ફુલફિલ થાય છે? તો યસ, બિલકુલ થાય છે. OH જે કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન sp3 સંકૃત છે. આ sp3 સંકૃત વાળો કાર્બન એ બાજુમાં sp2 સંકૃત વાળા કાર્બન સાથે જોડાયેલો છે, પણ આ sp2 સંકૃત એ કોનો છે? બેન્ઝીનનો છે. ધેટ મીન્સ આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. પરંતુ OH વાળો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, એટલે આને 1 ડિગ્રી બેન્ઝાઇલિક કહીશું. બેન્ઝાઇલિક આલ્કોહોલ ખરો, પરંતુ કેવો? 1 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. અહીં જો જોવામાં આવે તો OH સાથે જોડાયેલો કાર્બન એ sp3 સંકૃત છે. sp3 સંકૃત વાળો કાર્બન એ બેન્ઝીનના sp2 સંકૃત સાથે જોડાયેલો છે, મતલબ આ બેન્ઝાઇલિક છે. પણ OH વાળો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને 2 ડિગ્રી બેન્ઝાઇલિક તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? 2 ડિગ્રી બેન્ઝાઇલિક તરીકે ઓળખી શકાય. OH સમૂહ વાળો કાર્બન એ sp3 સંકૃત કાર્બન છે. આ કાર્બન એ બાજુમાં બેન્ઝીનના sp2 સંકૃત સાથે જોડાયો છે, પણ OH વાળો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને 3 ડિગ્રી બેન્ઝાઇલિક તરીકે ઓળખવામાં આવે છે. આને 3 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અન્ડરસ્ટુડ? ચલો, એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય, બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? નોટ કરી લો, ત્યાં બધા લેવલ. હવે આપણી પાસે એક કેટેગરી વધે છે, એક કેટેગરી બાકી રહે છે, એનું નામ છે વિનાઇલિક આલ્કોહોલ. એટલે હવે આ થર્ડ કેટેગરી છે, એટલે કે સી કેટેગરી છે, જેમાં નામ છે આનું વિનાઇલિક આલ્કોહોલ. આપણે લોકો બેન્ઝાઇલિક જોઈ ગયા, આપણે લોકો એલાઇલિક જોઈ ગયા, ત્યારબાદ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાના આધારે જોઈ ગયા, અને પ્રાથમિક દ્વિતીય તૃતીય જોઈ ગયા. હવે વિનાઇલિક આલ્કોહોલ બહુ સિમ્પલ છે, કે અહીં તમારી પાસે OH સમૂહ છે. OH સમૂહ ધરાવતો કાર્બન પોતે જો sp2 સંકૃત કાર્બન હોય તો આવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. તમને ખબર હોવી જોઈએ કે CH2 ડબલ બોન્ડ CH OH, તો આ OH સમૂહ વાળો કાર્બન એ શું છે? sp2 સંકૃત છે, અને sp2 સંકૃત હોય તો આને આપણે શું નામ આપી શકીએ? વિનાઇલિક આલ્કોહોલ નામ આપી શકીએ. વિનાઇલ આલ્કોહોલ લખું છું, વિનાઇલ આલ્કોહોલ, વિનાઇલિક આલ્કોહોલ કો, વિનાઇલ આલ્કોહોલ કો, વાદે કરશે. અન્ડરસ્ટુડ? હવે તમારે મને પ્રશ્નનો જવાબ આપવાનો છે કે વિનાઇલિક આલ્કોહોલમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી શક્ય છે? પ્રશ્ન આવતો, વિનાઇલિક આલ્કોહોલમાં 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ શક્ય છે? શક્ય છે તો કેવી રીતે, અને નથી તો કેમ? આ આન્સર મને તમારે જણાવવાનો છે કોમેન્ટ બોક્સની અંદર. ઓકે, ચલો હવે તમારી પાસે આવે છે નેક્સ્ટ કેટેગરી. એ કેટેગરીનું નામ છે ફિનોલ. એટલે હવે આપણે ફિનોલનું વર્ગીકરણ સમજવું છે. બહુ જ સિમ્પલ વર્ગીકરણ છે ફિનોલનું, તો ખૂબ સિમ્પલ. ફિનોલના વર્ગીકરણની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે, તમારી પાસે આવેલો છે બેન્ઝીન અને ઉપર આવેલો છે OH. બેન્ઝીન છે અને OH છે, તો આને આપણે ફિનોલ તરીકે ઓળખીએ છીએ. નામકરણની વાત તો આપણે આગળ જઈને કરીએ છીએ, અત્યારે ખાલી વર્ગીકરણ સમજો. તો આને આપણે કહીશું મોનોહાઇડ્રિક ફિનોલ. શું નામ આપીશું? મોનોહાઇડ્રિક. હવે માનો કે તમારી પાસે કોઈ આવું સંયોજન આવી ગયું, તો આની અંદર OH કેટલા છે? આની અંદર પણ OH એક જ છે, અને માટે આને પણ આપણે શું નામ આપીશું? મોનોહાઇડ્રિક. આને પણ આપણે નામ આપીશું મોનોહાઇડ્રિક. માનો કે તમારી પાસે કોઈ આવું સંયોજન આવી ગયું, બે OH ગમે ત્યાં હોઈ શકે, જરૂરી નથી કે પાંચ પાસે જ હોય. આ OH હટાવીને અહીં લખી દો, આ OH અથવા તો સામસામે બે OH મૂકી દો, ગમે ત્યાં, પણ બેન્ઝીન પર બે OH આવેલા હોય તો આ મોનોહાઇડ્રિક ફિનોલ છે, આલ્કોહોલ નથી, ફિનોલ છે. તેમ અહીંયા પણ આને આપણે ડાયહાઇડ્રિક ફિનોલ કહી શકીએ. શું છે? ડાયહાઇડ્રિક ફિનોલ.
ફિનોલ એટલે શું? તો OH સીધો બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો એને આપણે ફિનોલ કહીશું. જેમ અહીં OH sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાય તો વિનાઇલ આલ્કોહોલ નામ આપ્યું, એમ અહીં પણ OH જે કાર્બન સાથે જોડાયો છે એ sp2 સંકરણ વાળા કાર્બન સાથે છે, પણ આ sp2 સંકરણ વાળો કાર્બન એ બેન્ઝીન નો છે અને બેન્ઝીન નો છે માટે આપણે એને ફિનોલ કહીશું. હવે ત્યારબાદ માનો કે તમારી પાસે બેન્ઝીન છે, OH, OH અને OH, તો આને આપણે શું નામ આપીશું? આને કહીશું આપણે ટ્રાય હાઇડ્રિક આલ્કોહોલ. શું નામ આપીશું? ટ્રાય હાઇડ્રિક આલ્કોહોલ. તો અહીં તમારે સમજવાનું છે મોનોહાઇડ્રિક, ત્યારબાદ ફરીથી મોનોહાઇડ્રિક છે. ઉદાહરણ તરીકે ડાયહાઇડ્રિકમાં બેન્ઝીન પર 2 OH અને ટ્રાયહાઇડ્રિકમાં બેન્ઝીન પર 3 OH આવેલા હોય છે. આપણે આના હજુ તો નામકરણ પણ જોવાના થશે. ઓકે, ચલો આ લખી લો. ત્યારબાદ આપણે હવે છે ઇથર. તો ઇથર સંયોજનોનું નામકરણ કેવી રીતે? આપણે આલ્કોહોલનું નામકરણ જોયું, ફિનોલનું જોયું, હવે ઇથર. ઇથરનું નામકરણ કરવા માટે બહુ સિમ્પલ પ્રોસેસ છે. બે પ્રકારના ઇથર હોય છે, એક સંમિત ઇથર અને બીજો ઇથર હોય છે એને કહેવાય છે અસંમિત ઇથર. સંમિત ઇથર અને અસંમિત ઇથર એવા બે પ્રકારના ઇથર હોય છે. પ્રશ્ન એ છે સંમિત ઇથર કહેવાય કોને? સંમિત ઇથર એટલે શું? તો બંને બાજુ ઓક્સિજનની બંને બાજુ સમાન R આવેલા હોય, એક સમાન R આવેલા હોય તેને સંમિત ઇથર કહીશું. અને જો ઓક્સિજનની બંને બાજુ અસમાન R આવેલા હોય, R ધેટ ઇઝ આલ્કાઇલ, તો એને અસંમિત ઇથર કહેવાય. આ તો મેં આલ્કાઇલનું એક્ઝામ્પલ આપ્યું. તમે બીજી વસ્તુ જોઈ શકો છો કે અહીં તમારી પાસે એક તરફ એરાઇલ અને એક તરફ આલ્કાઇલ હોય તો પણ, સોરી, એક તરફ એરાઇલ અને બીજી તરફ પણ એરાઇલ હોય તો પણ એને સંમિત ઇથર કહેવાય. અને અસંમિતમાં એક તરફ એરાઇલ અને બીજી તરફ આલ્કાઇલ હોય તો પણ એને અસંમિત ઇથર જ કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે તમારી પાસે છે CH3OCH3. તો ઓક્સિજનની બંને બાજુ સમાન કાર્બન સંખ્યા આવેલી હોવાથી આને આપણે સંમિત ઇથર કહીશું. તો અત્યારે નામમાં નથી જતું, નામકરણ આપણે અલગથી ભણીએ છીએ, પરંતુ આ છે સંમિત ઇથર. અન્ડરસ્ટુડ? ચલો ધેન આફ્ટર AR ની વાત કરીએ. તો અહીં છે ધારો કે બેન્ઝીન, O અને બેન્ઝીન. તો અહીં ઓક્સિજનની બંને તરફ એક સમાન સંખ્યામાં અને એક સમાન બેન્ઝીન આવેલા હોવાથી આને પણ આપણે શું નામ આપીશું? સંમિત ઇથર તરીકે ઓળખીશું. અહીં જો હું વાત કરું તો CH3 O CH2CH3. તો બેટા અહીં તમે જોઈ શકો છો ઓક્સિજનની બંને તરફ કાર્બનની સંખ્યા અલગ અલગ છે અને અલગ અલગ હોવાથી એને આપણે અસંમિત ઇથર તરીકે ઓળખીશું. સિમિલરલી એક તરફ તમારી પાસે બેન્ઝીન છે, ઓક્સિજન, અને એક તરફ કોઈ પણ આલ્કાઇલ છે, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ પેન્ટાઇલ હેક્સાઇલ ગમે તે, પણ એક તરફ બેન્ઝીન છે એક તરફ આલ્કાઇલ છે, તો આ પણ શું થશે? અસંમિત ઇથર થશે. ઓકે, તો આ થયું આપણું વર્ગીકરણ. આલ્કોહોલનું વર્ગીકરણ કમ્પ્લીટ કર્યું, ફિનોલનું વર્ગીકરણ કમ્પ્લીટ કર્યું અને ઇથરનું વર્ગીકરણ કમ્પ્લીટ કર્યું. હવે આપણે નામકરણ સમજવાના થાય છે, પણ એ પહેલા તમારે વર્ગીકરણ પ્રોપરલી સમજવું પડશે. તો આને રિવાઇન્ડ કરી 1.5x સ્પીડ ઉપર પણ ફરીથી એકવાર રિવાઇન્ડ કરી ચેક કરી લો અને ત્યારબાદ આપણે નામકરણ કરીશું.